નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા આશાબા નંબર સ્કૂલ ગુરુ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં ગણિત ગમત બરાબર બધાએ ગણિત ગમતની સ્વાધ્યાયી કાઢવાની, જેમાં ચેપ્ટર 3 આપો અને લો એટલે કે પ્લસ, જ્યારે પ્લસ હોય ત્યારે સરવાળો ઉમેરવાનો થાય છે, માઇનસ એટલે કે બાદબાકીમાંથી સંખ્યા ઓછી થાય છે. તો આપણે આના અગાઉના લેક્ચરમાં સાદા સરવાળા શીખી ગયા છે. તો આજે આપણે કેવા સરવાળા શીખવાના છે? તો કે વધી વાળા સરવાળા. તો દરેક વિદ્યાર્થીએ આજે પેજ નંબર 49 કાઢવાના છે અને દરેક વિદ્યાર્થીનું ધ્યાન અહીં આવવું જોઈએ. આજે આપણે વધી વાળા સરવાળા શીખીશું. 343 પ્લસ 238, આપણે બે રકમ વાળા આપણે શીખી ગયા, હવે આપણે ત્રણ રકમ વાળા શીખીએ બરાબર. ત્રણ આંતર મોટી સંખ્યા છે, મનાની સંખ્યા એક તો ચાલ ત્રણ છે, એમાં આપણે એટલા ઉમેરવાના છે 8. તો આપણે રીડિંગ દ્વારા અથવા તો વેડા દ્વારા પણ શીખી શકીએ છીએ. 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11, 8 છે એમાં 3 ઉમેરે તો કેટલા આવ્યા? 11. 11 છે આગળની સંખ્યા, પાછળની સંખ્યા એની નીચે લખીશું, પણ આગળની સંખ્યા છે એને વધી ચડાવી દેશું એની આગળની સંખ્યા ઉપર બરાબર. વળી તમે જો અહીંયા આગળ નથી રહેતા, પણ આગળની સંખ્યા છે એને આજે સંખ્યા છે એને પહેલેની સંખ્યા ઉપર વધી ચડાવવાની છે. હવે 4 છે એમાં આપણે 3 ઉમેરીશું તો કે 5, 6 અને 7 આપણી થઈ ગયા. આપણી ગણતરી 7, પછી એક વધી ગણવાની તો કે 7 ને 8. હવે કઈ ઉપર વધી નથી, જ્યાં વધ્યું હોય ત્યાં જ ગણવાની રહેશે. 3 માં આપણે એટલા ઉમેરવાના છે 2, તો કે 4 અને 5, તો અહીંયા આપણે લખીશું 5. તો આનો જવાબ શું આવ્યો? 581. અને જ્યાં જ્યાં વધ્યું હતું અહીંયા લખવાનું ભૂલવાનું નહીં અને એની ગણતરી પણ કરવાની છે. 7 માં કેટલા ઉમેરવાના છે? 6. 7 માં 6 ઉમેરીએ, ચલો 8, 9, 10, 11, 12 અને 13. તો 13 નો તગડો વધી જઈ 1. તમને વધી વાળા સરવાળા આવડે છે બરાબર ને? તો 2 માં આપણે કેટલા ઉમેરીશું? 3, તો કે 3, 4 અને 5. ને વધી 1 ગણીએ તો કે 5 ને 6. હવે અહીં કઈ વધી નથી, અહીંયા બે સંખ્યા જ ગણવાની છે. 4 છે, 4 માં આપણે 3 ઉમેરીએ, 5, 6 અને 7. અહીંયા આપણે લખીશું 7 બરાબર, સાવ સહેલા છે, પરંતુ આપણે અહીંયા ધ્યાન કરીએ તો આવડી છે. 7 માં આપણે કેટલા ઉમેરવાના છે? 6. તો અહીંયા આપણે ખબર છે 7 માં 6 ઉમેર્યા તો 13, તો અહીંયા આપણે લખીશું તો વડે 3 વધી જઈ 1. 1 માં આપણે કેટલા ઉમેરીશું? 2, તો કે 2 અને 3, અને પાછી વધી 1 ઉમેરવાની તો 3 ને 4. 5 છે, 5 માં આપણે 3 ઉમેરીશું તો કે 6, 7 અને 8. અહીંયા આપણે લખીશું આપણે 8. 5 છે, 5 માં આપણે કેટલા ઉમેરવાના છે? 8, તો કે 8 ને 5 13 નો તગડો વધી જઈ 1. 4 છે, 4 માં આપણે કેટલા ઉમેરવાના છે? 3, 5, 6 અને 7, ને વધી 1 કરીએ તો કે 8. 4 માં કેટલા ઉમેરવાના છે? 2, તો કે 5 અને 6 બરાબર. લીટી કરતા પણ આ ફટાફટ આવી જશે. આપણે ક્યારે ગણીશું તો 9 ખબર પડે તો જ્યારે તમે લીટી કરીને પણ કરી શકો છો. 9 માં આપણે 7 ઉમેરવાના છે તો 7 ને 7 14, 14 ને 2 16 એટલે 16 નો છગડો વધી જઈ 1 બરાબર. 3 માં આપણે કેટલા ઉમેરવાના છે? 4, તો કે 4, 5, 6 અને 7 ને વધી 1 કરીએ એટલે અહીંયા આવશે 8. 5 માં આપણે કેટલા ઉમેરવાના છે? 2, અહીંયા કઈ વધી નથી એટલે 5 માં આપણે 2 ઉમેરીએ તો કે 6 અને 7, અહીંયા આપણે લખીશું 7. ત્યાર પછી 9 ખબર પડે તો તમે લીટી દ્વારા પણ ગણી શકો છો. 4, અહીંયા આપણે પહેલા 4 લીધી હતી, 1, 2, 3 અને 4. પછી નીચે કેટલી સંખ્યા છે? 6, તો 6 લીધા હતા, 1, 2, 3, 4, 5 અને 6. હવે આ પહેલી લીટી છે એને આપણે ગણતરી કરીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 એમાં તો પાછળની સંખ્યા છે એને આપણે લખીશું આ સંખ્યાની નીચે, આગળની સંખ્યા છે એને આગળની સંખ્યા ઉપર વધી ચડાવવાની. હવે 3 છે, 3 માં આપણે કેટલા ઉમેરવાના છે? 4, તો આપણે 4, 5, 6 અને 7, અને પછી આ વધીને ગણવાનું ભૂલવાનું નહીં. હવે 7 ને 8, અહીંયા કઈ વધી નથી બરાબર, તો 5 છે, 5 માં આપણે 2 ઉમેરીએ તો કે 7. મોટી સંખ્યા પણ આપણે નાની સંખ્યા ઉમેરીએ તો પણ જવાબ થઈ સરખો જાય, આમ ગણીએ ઉપરથી ગણીએ અથવા નીચેથી ગણીએ જવાબ તો સરખો જાય. ત્યાર પછી આપણે 7 માં ગણીએ, 5 માં કેટલા ઉમેરવાના છે? તો કે 7, તો તમને બધા ખ્યાલ છે
ने पांच बार तो बार नो बबलो बधी जाएगी एक ने ने संख्या नहीं तो आठ छह में डायरेक्ट आपने बधी गेट कर दे तो आठ ने नौ चार छह चार में आपने कितना उमेरवाना छह त्रण ओके पांच छह ने सात तो यहाँ आपने लगी सु सात तो कितना जवाब है वो सात छह ने बार त्यार पच्ची आठ में आपने कितना उमेरवाना छह नौ ओके आठ ने सो सोड़ ने एक सत्तर सत्तर नौ सात तो बधी जाएगी एक छ छ ने एक सात चार ने एक संख्या ना दी त्यार पच्ची में डायरेक्ट एक बधी उमेर चार चार ने बे छ त्यार पच्ची छ छ ने नौ पंद्रह पंद्रह नौ पांच नौ पहले एक संख्या ना बढ़ पच्ची की संख्या बराबर बधी जाएगी एक पांच पांच में आपने कितना उमेर होना चाहिए त्रण तो छ सात ने आठ बधी एक गणी एक नौ ત્રણ છે ત્રણ માં કેટલા ઉમેરવાના છે બે તો કે ચાર અને પાંચ તો અહીંયા આપણે લખીશું પાંચ તો કેટલો આન્સર આવ્યો પાંચસો ને પંચાણું ત્યાર પછી ચારસો સત્તર પ્લસ બસો ને ચુમ્માલીસ સાત માં કેટલા ઉમેરવાના છે આપણે ચાર આઠ નવ દસ અને અગિયાર તો અગિયાર નો એક વધી જઈ એક ચાર ચાર ને પાંચ વધી એક ગણિત તો કે પાંચ ને છ એ જ રીતે ચાર છે ચાર માં કેટલા ઉમેરવાના છે આપણે બે તો કે પાંચ અને છ અહીંયા આપણે લખીશું છ ત્યાર પછી અહીંયા કઈ સંખ્યા નથી તો અહીંયા આપણે જીરો કરીશું નવ નવ માં આપણે કેટલા ઉમેરીશું ચાર દસ અગિયાર બાર અને તેર તેર નો તોડો વધી જઈ એક મોટી સંખ્યા છે એમાં આપણે નાની સંખ્યા ઉમેરી દઈએ તો ચાલે બે ને પાંચ સાત સાત ને વધી એક આઠ સાત ની નીચે કઈ સંખ્યા નથી એટલે સાત ના સાત એમ ત્યાર પછી છ છ ને છ બાર બાર નો બગડો વધી જઈ એક ત્રણ ત્રણ ને ત્રણ છ ને વધી એક ગણીએ તો છ ને એક સાત આઠ ની નીચે કઈ સંખ્યા નથી એટલે અહીંયા ઝીરો આઠ માં આઠ એમ એમ તો જો દરેક વિદ્યાર્થી એક પેજ નંબર 49 નામે બાર દાખલા વધી વાળા કરાવે છે બાકી બધા તમારે મમ્મી પપ્પાના મદદથી જાતે બનાવવા